ડોક્ટર પારુલ ભટ્ટ, પ્રોફેસર અને હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ એટ જીમર્સ મેડિકલ કોલેજ સોલા હોસ્પિટલ કામ કરું છું. અને ખાસ હમણાં 2 દિવસથી આપણે અમદાવાદમાં બહુ જ નેશનલ લેવલની સરસ કોન્ફરન્સ થઈ છે, જેને ડાયાકેર ડાયાકોન 23 કહે છે, જે દર વર્ષે એકવાર થાય છે, જેમાં ખાસ ડાયાબિટીસને લગતા પ્રોબ્લેમ્સ, ડાયાબિટીસથી થતી જે બીમારીથી થતી જે તકલીફો છે પેશન્ટને, એના માટે ડૉક્ટરો સાથે મળીને એનું ડિસ્કશન મંથન કરે છે અને બેસ્ટ આઉટકમ માટે પેશન્ટને કેટલી સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય એના માટેની બધા જ ડિસ્કશનો થતા હોય છે. એમાં ખાસ અમે લોકોએ 2 દિવસથી જે આ વાતો બધી ડિસ્કશન કર્યા એમાં ઘણી બધી નવી વાતો ઉભરીને આવી છે, કે જેમાં સૌથી વધારે એક્સરસાઇઝ પર ધ્યાન રાખવું જોઈએ. એક્સરસાઇઝ બી 3 પ્રકારની કરવી જોઈએ, કે યોગાસન, થોડું સ્ટ્રેન્થનિંગવાળું મસલ સ્ટ્રેન્થનિંગ અને સાથે સાથે એરોબિક્સ એક્સરસાઇઝ, અને એની સાથે સાથે ફૂડનું પણ ધ્યાન રાખવાનું પણ ડિસ્કશન થયું છે, કે ખાવાનો સમય પણ જેટલું સૂર્યની ગતિ ચાલે એ જ પ્રમાણે, જેવી રાત પડે એ પહેલાં જ સનલાઇટ જતી રહે ત્યાં સુધીમાં ફૂડ ખાવાનું પણ બંધ કરી દેવું જોઈએ, અને 4 કલાક પહેલાં ખાવાનું, ઊંઘની પહેલાં 4 કલાક પહેલાં ફૂડ લેવાનું પછી બંધ કરી દેવું જોઈએ. એકચ્યુઅલી ઇટ ઇઝ અ સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ ઓફ ધી ડાયાબિટીસ. જ્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ કે લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન, તો લાઈફ ઇઝ નોટ ઓનલી ધ બોડી, ઇટ ઇઝ ઓલ્સો ધ સ્પિરિટ ઇન યોર બોડી, ધ એનર્જી વિચ ઇઝ લાઈંગ ઇન યોર બોડી, એને પણ સાથે સાથે એડ્રેસ કરવાની જરૂર છે, એટલે ઓવરઓલ હેલ્થ આપણી સારી રહેશે. એમાં ખાસ આપણે જેમ શરીરને ખાવા પીવાની ધ્યાન રાખીએ છીએ, એ જ રીતે આપણે મનના આપણા જે થિંકિંગ પ્રોસેસ છે એને પણ આપણે એડ્રેસ કરવી જોઈએ, એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એના માટે ખાસ અમે એક ઓપીડી ચલાવીએ છીએ, જેને કહેવામાં આવે છે માઇન્ડ બોડી મેડિસિન, અને આમાં અમે પેશન્ટોને ખાસ એ વસ્તુનું જાણકારી આપીએ છીએ, એ શીખવાડીએ છીએ કે તમે શરીરનું જેટલું ધ્યાન રાખો છો એની સાથે સાથે માઇન્ડ પાવર પણ, વિલ પાવર પણ તમારો વધારવાનો છે, અને વિલ પાવર વધારવા માટે 3-4 બહુ જ અગત્યની વસ્તુઓ છે, કે જેને કહેવામાં આવે છે એક ટીમવર્ક, તમારા શરીરનું આખું ટીમવર્ક, તેમાં તેમની થિંકિંગ પ્રોસેસ બને એટલું સકારાત્મક સોચ, કે બીમારીની ચિંતા બિલકુલ છોડી દે, અને સાથે સાથે એમનો એટીટ્યુડ ચેન્જ કરે, કે નાની નાની વાતોમાં એમને ગુસ્સો આવી જતો હોય અથવા તો બહુ જ વધારે એમને એક્સપેક્ટેશન્સ હોય બધાની પાસે, કે હું કહું એ જ પ્રમાણે કામ થવું જોઈએ. અને સાથે સાથે એમની કોઈ બેડ મેમરીઝ, કે જે પાસ્ટમાં કોઈ એવી વસ્તુઓ બની ચૂકી હોય એમના સાથે, આ બધી જ વાતો એમના શરીરને અસર કરે છે એ વસ્તુનું અમે એમને સમજ આપીએ છીએ. તો જેવી રીતે ભોજનનું ધ્યાન રાખીએ છીએ એ રીતે મનના વિચારોનું પણ જો ધ્યાન રાખવામાં આવે, ને ખાસ કરીને જીવન પ્રત્યેનો અભિગમ પોઝિટિવ રાખવામાં આવે, નહીં કે વિક્ટિમાઇઝ છું, મને જ ડાયાબિટીસ થયો, મારે જ આ નહીં ખાવાનું, મારા સાથે જ આમ કેમ થયું, આ બધી વાતોનું જે એમને સતત દુઃખ રહેતું હોય છે એ દુઃખમાંથી બહાર આવવા માટે, અથવા તો એમને માઇન્ડ ફ્રેશ રહે, એનો વિલ પાવર વધે, કે હા મારી બીમારી સારી થઈ શકશે, તો આ વિશેની જાણકારી અમે પેશન્ટ ડાયાબિટીસના જે પેશન્ટો છે એનું કાઉન્સેલિંગ કરીએ છીએ. એમને લાઈફ પ્રત્યેનો અભિગમ ચેન્જ થાય, એમની ઓવરઓલ બોડી સાથે સાથે સ્પિરિચ્યુઅલ હેલ્થ પણ પાવરફુલ થાય એવું અમે એમને શીખવાડીએ છીએ. ઓવરઓલ ડાયાબિટીસ ઓવરઓલ જ્યારે ધ્યાન રાખવામાં આવે, સ્પિરિચ્યુઅલિટી તરીકે ભોજનની ખાવા પીવાનું ધ્યાન અને એક્સરસાઇઝ, ત્રણેય વસ્તુનું, અને મેડિકેશન, ચારે ચાર વસ્તુનું જ્યારે ધ્યાન રાખવામાં આવશે ત્યારે ડાયાબિટીસ, આજના એક નવા વિચાર સાથે અમે અહીંયા એન્ડ કરીએ, કે રિવર્ઝલ, કે બીમારી સારી થઈ શકે એમ છે, આપણે હવે ત્યાં સુધી પહોંચ્યા છીએ. ધીસ ઇઝ એ સાયન્ટિફિક રિસર્ચ, કે જેમાં આ બીમારી બિલકુલ સારી થઈ શકે એમ છે. તો બધા જ લોકોને અને ખાસ કરીને ડાયાબિટીક પેશન્ટોને એક બહુ જ મોટો મેસેજ આપવા માગું છું, કે તમારી ઓવરઓલ હેલ્થ, એમાં બંને જ વસ્તુ, વિલ પાવર, મનના વિચારો અને સાથે સાથે એક્સરસાઇઝ અને શરીરની એક્સરસાઇઝ અને શરીરનું ભોજન અથવા ખાવા પીવાની કાળજી રાખવાથી આ બીમારી ટોટલ પ્રમાણે સારી થઈ શકે એમ છે. તો બધાને બહુ બહુ શુભેચ્છા, બધા હેલ્ધી રહે, હેપી રહે, અને બધાની લાઈફ એકદમ લાંબી બને અને બહુ જ બહુ એન્જોય કરે એનામાં, એવી શુભેચ્છા સાથે હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ.